કરણિયા ગામે માથાભારી તત્વો દ્વારા આતંક રાત્રિના સમયે સંકટ પરિવારના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની આપી ધમકી. ખાંભા તાલુકાના તાતણિયા ગામે રહેતા નીતાબેન બળવંતભાઈ સંકટના ઘરે રાત્રિના સમય સુરત બે ફોર વ્હીલર લઈને આઠ લોકો આવ્યા હતા અને આ ઘરમાં ઘૂસી ગયા હતા અને બહેનો દીકરીઓને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરતથી કમલેશભાઈ અને વિજયભાઈનું અલગ અલગ ફોરવ્હીલમાં બંનેનું અપહરણ કરીને રાત્રિના સમયે આઠ લોકોના ખાંભાના તાતણિયા ગામે નીતાબેન બળવંતભાઈ સાંખટ ઘરમાં ઘૂસી ગયા હતા. કોળી સમાજની મહિલાઓ રાત્રિના સમયે સૂતા હતા તે દરમિયાન ગોદડા ખેંચી હાથ પકડીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી, બળજબરીથી ગાડીમાં બેસાડવાની કોશિશ કરી અને મારી નાખવાની ધમકી આપી હતી. હાથમાં લોખંડનો સળિયો લઈ મહિલાઓને ધમકી આપી હતી. લુખ્ખા તત્વો રાજકીય વગ ધરાવતા હોવાને કારણે ખાંભા પોલીસ સ્ટેશન FIR નોંધાઈ નથી. કોળી સમાજના ગરીબ પરિવારને ખાંભા પોલીસ સ્ટેશનમાં ફક્ત સામાન્ય અરજી લઈ તપાસ કરવાની ખાતરી આપી. મારું ગામ ખાંભા તાલુકાના તાતણિયા ગામથી મારા ઘરે સવારમાં અજાણ્યા શખ્સો ઘૂસી ગયા હતા અને અમને ગોદડા ખેંચવામાં આવ્યા હતા. 6 વાગે બૈરાઓ બધા સૂતા હતા ત્યારે અને અમને ઓલી પાઇપ હતા ફર્યા હતા લોખંડના, એના વડે અમને ધમકી આપી કે તમે આ બ્લેક ગાડી પડી છે અને એની અંદર બેસી જાવ નકર અમે તમને જાનથી મારી નાખશું. અને અમે સવારના ખાંભા પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ તો અમારી ફરિયાદ લેવામાં નથી આવી, FIR દાખલ કરવામાં નથી આવી, અમારી કાચી અરજી લઈ લીધી છે અને અમને એમને રવાના કરી દીધી. હાલો અમારા મમ્મી છે, અમારા ભાભી છે, આ બધા સવારના આવ્યા છીએ, અમે સવારના 9 વાગ્યાના સભ્ય છીએ અને આ લોકો અમને હરખો જવાબ આપતા નથી પોલીસ સ્ટેશનમાં.